નમસ્કાર, કેમ છો બધા? મજામાં? આજે હું નવરાત્રિનું મહત્વ અને નવદુર્ગાના સ્વરૂપ વિશે થોડું કહેવા માંગુ છું. નવરાત્રિ નવરાત્રિ એટલે દુર્ગા શક્તિની પૂજાના 9 દિવસોનો ઉત્સવ. નવરાત્રિ આવે એટલે સમગ્ર વાતાવરણમાં આસ્થા અને શ્રદ્ધાના રંગમાં રંગાઈ જાય છે. ચારે બાજુ એક અનોખો ભક્તિભાવ જોવા મળે છે, જેમાં ઘટસ્થાપન, દેવી સ્તુતિ, ધૂપ દીવા, અગરબત્તી, ઘંટ અને ઢોલના અવાજો, જેમાં ખાસ કરીને જય આદ્યા શક્તિની આરતી અને વિશ્વંભરી તથા શક્રાદય સ્તુતિ ખૂબ મહત્વ ધરાવે છે. આપણી સંસ્કૃતિમાં નવરાત્રિ તહેવારનું એક વિશેષ મહત્વ છે. વર્ષમાં 4 વાર નવરાત્રિ આવે છે, જેમાં ચૈત્રી એટલે કે વસંત નવરાત્રિ, ગુપ્ત એટલે કે અષાઢ નવરાત્રિ, શરદ એટલે કે આસો નવરાત્રિ, પુષ્ય એટલે કે પોષ નવરાત્રિ. આમાં ઉજવણી આપણે આસો સુદ એકમની, આસો સુદ નોમ સુધીની એમ 9 દિવસની નવરાત્રિની કરીએ છીએ. નવરાત્રિ ઉપાસના અને આરાધનાનું પર્વ છે. આ દિવસોમાં ભક્તો માતાની આરાધનામાં લીન થઈ જાય છે. આ ઉપરાંત સુખ શાંતિની પ્રાપ્તિ માટે વ્રત ઉપવાસ કરે છે, કુમારિકાઓને ભોજન કરાવે છે, ભેટ આપે છે. આસો મહિનામાં આવતી આ નવરાત્રિમાં 9 દિવસ ગરબા અને રાસ રચાય છે. આ ઉપરાંત રામલીલા, રામાયણ, દેવીપાઠ જેવા ધાર્મિક અનુષ્ઠાનો પણ થાય છે. આથી જ તો નવરાત્રિ દરમિયાન દરેક વ્યક્તિમાં એક નવો ઉત્સાહ, ઉમંગ અને ભક્તિ આધ્યાત્મનો સંગમ જોવા મળે છે. નવરાત્રિ દરમિયાન અંબે માને પ્રસન્ન કરવા ગરબા રમાય છે. ગરબા તો ગુજરાતનું લોકનૃત્ય તરીકે પ્રખ્યાત છે. તો ગરબા શબ્દ મૂળ રૂપે ગર્ભદીપ પરથી ઉતરી આવ્યો છે, જેમાં નાની કાણાવાળી માટલી જેમાં દીપ એટલે કે દીવો મૂકીને શણગાર કરીને માતાની પૂજા આરાધના કરવામાં આવે છે. પૌરાણિક કથા મુજબ કહેવાય છે કે મહિષાસુર નામનો રાક્ષસ બ્રહ્માજીનો મોટો ભક્ત હતો. તેની ભક્તિ જોઈને સૃષ્ટિના રચયિતા બ્રહ્માજી ખુશ થઈ ગયા અને વરદાન આપી દીધું કે કોઈ દેવ કે દાનવ તેને મારી શકશે નહીં. આથી મહિષાસુરની અંદર અહંકારની અગ્નિ ભડકી અને ત્રણે લોકમાં પોતાનું આતંક વિખેરવા લાગ્યો. આ વાતથી કંટાળી બ્રહ્મા, વિષ્ણુ, મહેશની સાથે બધા દેવતાઓ મળીને મા શક્તિના રૂપમાં અંબે માને પ્રાર્થના કરી અને પ્રગટ કર્યા અને માતા અંબે અને મહિષાસુર વચ્ચે 9 દિવસ ભયંકર યુદ્ધ થયું અને 10મા દિવસે અંબે મા દ્વારા મહિષાસુરનો વધ થયો. આ દિવસને ભલાઈની બુરાઈ પર જીતના સ્વરૂપમાં ઉજવવામાં આવે છે. આ ઉપરાંત એક બીજી કથા મુજબ ત્રેતા યુગમાં ભગવાન રામે લંકા પર આક્રમણ કરતા પહેલા મા દેવી ભગવતી શક્તિની 9 દિવસ સુધી આરાધના કરી અને તેમની ભક્તિથી પ્રસન્ન થઈ માતા સ્વયં પ્રગટ થયા અને શ્રી રામને વિજય પ્રાપ્તિના આશીર્વાદ આપ્યા. 10મા દિવસે ભગવાન શ્રી રામે રાવણને હરાવી તેનો વધ કરી લંકા પર વિજય પ્રાપ્ત કર્યો. તેથી આ દિવસને વિજયાદશમીના રૂપે આપણે ઉજવીએ છીએ. હવે આપણે જાણીએ કે મા અંબેના 9 સ્વરૂપ કયા કયા છે અને તેમનું મહત્વ શું છે. શૈલપુત્રી. નવરાત્રિના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજા થાય છે. મા પાર્વતી માતા શૈલપુત્રીનું જ સ્વરૂપ છે.
हिमालय राजनी पुत्री छे, नंदीनी सवारी करे छे, जमणा हाथमां त्रिशूल અને ડાબા હાથમાં કમળનું ફૂલ ધારણ કરે છે। નવરાત્રીના પ્રથમ દિવસે લાલ રંગનું ખૂબ મહત્વ છે। આ રંગ સાહસ, શક્તિ અને કર્મનું પ્રતીક છે। પ્રથમ દિવસે ઘટ સ્થાપન થાય છે। બ્રહ્મચારિણી, બ્રહ્મ અર્થાત તપ, તપસ્યાના દેવી। નવરાત્રીનો બીજો દિવસ માતા બ્રહ્મચારિણીને સમર્પિત છે। માતા બ્રહ્મચારિણી માતા દુર્ગાનું બીજું સ્વરૂપ છે। એવું કહેવામાં આવે છે કે માતા પાર્વતી જ્યારે અપરિણીત હતા ત્યારે તેને બ્રહ્મચારિણીના રૂપમાં ઓળખવામાં આવતા, જેમાં તેમને શ્વેત વસ્ત્ર ધારણ કરેલ છે, એક હાથમાં કમંડળ અને બીજા હાથમાં જપમાળા છે। જે ભક્ત માતાના આ રૂપની આરાધના કરે છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે। આ દિવસે વાદળી રંગનું ખૂબ મહત્વ છે, જે શાંતિ અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક છે। ચંદ્રઘંટા, નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે। પૌરાણિક કથા મુજબ એવું માનવામાં આવે છે કે માં પાર્વતી અને ભગવાન શિવના વિવાહ દરમિયાન તેમનું આ નામ પડ્યું હતું। માતાજીના દસે હાથમાં અલગ અલગ શસ્ત્ર ધારણ કરેલ છે। સિંહની સવારી પર શોભતા માં શક્તિ શાંતિકારક અને કલ્યાણકારી માનવામાં આવે છે। આ દિવસે પીળા રંગનું મહત્વ છે। કુષ્માંડા, નવરાત્રીનો ચોથો દિવસ માતા કુષ્માંડાની આરાધનાનો હોય છે। મંદ હાસ્ય દ્વારા સમગ્ર બ્રહ્માંડનું સર્જન કરવાને લીધે જ મા દુર્ગાના ચોથા સ્વરૂપને દેવી કુષ્માંડા તરીકે ઓળખાય છે। શાસ્ત્રોમાં માતાના રૂપનું વર્ણન કરતા શેરની સવારી, આઠ બાજુઓ, પૃથ્વી પર થનારી લીલોતરી માતાના સ્વરૂપના લીધે જ છે। આ દિવસે લીલા રંગનું મહત્વ છે। આ દેવીની અર્ચનાથી બળ, આયુ, સ્વાસ્થ્ય અને યશમાં વૃદ્ધિ થાય છે। સ્કંદ માતા, નવરાત્રીના પાંચમા દિવસે સ્કંદ માતાની પૂજા થાય છે। પૌરાણિક શાસ્ત્રો મુજબ ભગવાન કાર્તિકેયનું એક નામ સ્કંદ કુમાર છે, તેથી સ્કંદની માતા હોવાના લીધે આ નામ પડ્યું છે। ચાર બાજુઓ સાથે પોતાના પુત્રને લઈને શેરની સવારી કરે છે। આ દિવસે ભૂખરા કે સ્લેટી રંગનું મહત્વ છે। સ્કંદ માતાની અર્ચના કરવાથી દરેક દિશામાં સફળતા મળે છે। કાત્યાયની, નવરાત્રીના છઠ્ઠા દિવસે દુર્ગાના આ રૂપની પૂજા કરવામાં આવે છે। મહર્ષિ કાત્યાયની ઈચ્છા હતી કે મા શક્તિ એમના ઘરે પુત્રીના સ્વરૂપે જન્મ લે। આ કાત્યાયની રૂપે માતાએ મહર્ષિની ઈચ્છા પૂર્તિ અને મહિષાસુર દાનવનો નાશ કર્યો। ચાર બાજુઓ સ્વરૂપે શેર પર સવાર માતા સાહસનું પ્રતીક છે। આ દિવસે કેસરી કલરનું મહત્વ હોય છે। કાલરાત્રી, નવરાત્રીનો સાતમો દિવસ માતાના ઉગ્ર રૂપે માતા કાલરાત્રીની આરાધનાનું હોય છે। પૌરાણિક કથા મુજબ એવું કહેવાય છે કે માતા પાર્વતીએ શુંભ અને નિશુંભ નામના બે રાક્ષસોનો વધ કર્યો ત્યારે તેમનો રંગ કાળો થઈ ગયો। જો કે આ દિવસે સફેદ રંગનું મહત્વ છે, જે શાંતિ પ્રદાન કરે છે। મહાગૌરી, મહાગૌરીની પૂજા નવરાત્રીના આઠમા દિવસે થાય છે। મહાગૌરી પૂર્ણ રૂપે શ્વેત વસ્ત્ર અને આભૂષણ સમેત શોભે છે।
માતાનું આ રૂપ શાંતિ અને જ્ઞાનની દેવીનું પ્રતીક છે। આ દિવસે ગુલાબી રંગનું મહત્વ છે, જે જીવનમાં સકારાત્મકતાનું પ્રતીક છે। સિદ્ધિદાત્રી આખરી નોરતા પર માતાના આ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે। માં દુર્ગા શક્તિનું નવમું રૂપ સિદ્ધિદાત્રી તરીકે ઓળખાય છે। માતાના આ રૂપની પૂજા કરવાથી ઈચ્છિત સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે। સિદ્ધિ આપનાર એટલે સિદ્ધિદાત્રી માતા। ત્યારબાદ આ નવ દિવસના પૂર્ણાહુતિ પછી વિજયાદશમી આવે છે, જેમાં ભગવાન શ્રી રામે રાવણનો વધ કર્યો તે યાદમાં ઉજવણી થાય છે। બસ અંતમાં અપેક્ષા રાખું છું કે નવરાત્રી સંબંધિત આ માહિતી આપને પસંદ આવી હશે અને મારા તરફથી માં અંબેના આશીર્વાદ સદાય આપ સૌના પર રહે। તે આ નવરાત્રી પર્વ નિમિત્તે આપ સર્વેને નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ। થેન્ક યુ।